દેવભૂમિ દ્વારકા આમ તો પવિત્ર ભૂમિ અને સુરવીરોની ભૂમિ તરીકે પ્રખ્યાત છે પણ દ્વારકા તાલુકાના મીઠાપુર પાસેના હમુસરવાડી સારા પાસે બનેલ મહિલા શિક્ષિકા સાથે દુષ્કર્મના પ્રયાસના લીધે મહિલાઓની સુરક્ષાને લઈને ચર્ચામાં છે આવો જોઈએ શું છે આ સમગ્ર મામલો દેવભૂમિ દ્વારકા એટલે પવિત્ર ભૂમિ અને એમાં પણ વખામંડર એટલે સુરવીરોની ભૂમિ તરીકે ઓળખાય છે પરંતુ અહીં બે નરાધમોએ એવું કામ કર્યું કે આ ભૂમિને કલંકિત કરી નાખી વાત છે મીઠાપુર પાસેના હોમસર ગામની જ્યાં ગામની દૂર સરકારી વાડી શાળા આવેલી છે વાડી શાળા હોવાથી અહીં એક મહિલા શિક્ષિકા પોતાની સારાનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરી ઘરે આવવા વાહનની રાહ જોતી હતી ત્યાં બે નરાધમો દાદભા કેર તેમજ ધીરુભા મિયાણી પોતાની બાઇક લઈ આવ્યા હતા આ બંને સામરાસરના રહેવાસીઓ હોય તેઓ એ મહિલા શિક્ષિકા એકલી રસ્તા પર હોય આ હેવાનોમાં હેવાન્ય જાગી હતી અને આ મહિલા શિક્ષિકાની એકલતાનો લાભ લઈ તેને બળજબરીપૂર્વક પોતાની બાઇક પર બેસાડી નજીકની જાડી વિસ્તારીમાં લઈ ગયા હતા વાસનામાં અંધ બનેલા આ બંને નરાધમો આ મહિલા શિક્ષિકા સાથે અશોભનીય વર્તન શરૂ કર્યું હતું વાસનામાં અંધ બનેલા આ નરાધમો સામે લાચાર બનેલી મહિલાએ બુમાબુમ કરવાનું શરૂ કરતા ઝાડીઓમાં પોતાના ઘેટા બકરા ચારતા એક વ્યક્તિને અવાજ આવતા તે આ મહિલાની મદદે આવતો જોઈએ આ નરાધમોએ આખરે ભાગવું પડ્યું અને મહિલા પણ દોટ મૂકી પોલીસ મથકે પહોંચી હતી અને સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન જણાવતા આ મામલે પોલીસ તાત્કાલિક ગંભીરતા લઈ

સામળાસન ગામના બે ઈસમોએ જે તેઓને જાણતા હતા એ શિક્ષિકાનું બદકામ કરવાના ઈરાદે મોટર સાયકલમાં બેસાડી અને જાડીમાં લઈ જઈ અને એની સાથે અશોભિત વર્તન કરેલ જે બાબતનો ગુનો મીઠાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને આ ગુનાના કામે હાલમાં શામળાસર ગામના બે ઇસોમોની ધરપકડ કરવામાં આવેલ છે આગળની તપાસ અમારા દ્વારા હાલમાં ચાલુ છે અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં સુરવીર ગણાતી ઓખાની ધરતી પર કારો કલંક લાગ્યો હતો ઓખા મંડળે સુરોની ભૂમિ તરીકે પંકાય છે અહીં બેન દીકરીઓ વર્ષોથી સુરક્ષિત રહેતી હતી આ વિસ્તારમાં આવી ઘટનાઓ ક્યારેય ઘટતી ન પરંતુ બે આ વિકૃત કારતૂતથી સમગ્ર પંથકમાં આરોપીઓ વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો છે આ ઘટના સમાજ ભારે ચર્ચા જાગી છે તો પોલીસ પણ તાત્કાલિક અસરથી આ મામલે બંને આરોપીઓને ઝડપી જેલના સરિયા ગણાવ્યા છે અને મહિલાની ફરિયાદના આધારે છેડતી સહિત એટ્રોસિટીની કલમો આરોપીઓ વિરુદ્ધ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી એક તરફ સુરક્ષિત ગુજરાતની વાતો થઈ રહી છે તો બીજી તરફ હાલમાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દ્વારકા દુષ્કર્મના પ્રયાસની ઘટના મહિલાઓની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા કરે છે ક્યારે સમાજમાં આવા હેવાનો છે ત્યાં સુધી મહિલાઓ બેન દીકરીઓ નિર્ભય રીતે ફરી શકશે ખાસ કરીને દેવભૂમિ દ્વારકામાં આવા બનાવો જ્વલે જ જોવા મળતા હોય છે ત્યારે ઓખા મંડળના આ બનાવ બાદ મહિલા શિક્ષિકામાં પણ ડર છે ત્યારે દરેક સમાજે પણ આવા બનાવમાં ધ્યાન રાખવું જોઈશે કે સમાજમાં રહેલા આવા હેવાનો જો ક્યાંક સભ્ય સમાજ માટે ખતરારૂપ બનતા હોય છે આ ઘટનાએ મહિલાઓ આજે પણ એકલી સુરક્ષિત નથી તેનો અહેસાસ કરાવી દીધો છે મુકેશ મુકરિયા ટીવી દ્વારકા